સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે કે જે મતદાન મથક પર એક જ વોટ પડે છે, એટલે કે 100% મતદાન થઈ જાય છે. ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલું છે, જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ ઉલ્લેખ કરેલો છે. મહંત ભરતદાસ બાપુ એક એવા મતદાતા છે કે જેના માટે ચૂંટણી પંચ આખે આખું મતદાન મથક ઉભું કરવામાં આવે છે. જામવાળા અને ધારીની મધ્યગીરમાં આમ તો કોઈ વ્યક્તિને વસવાટ કરવાની વન વિભાગ પરમિશન આપતું નથી, પરંતુ વાણેજના મહંત ભરતદાસ બાપુ 2002 થી અહીંયાનું નાગરિકત્વ ધરાવે છે, જેના કારણે છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન માટે અહીંયા માત્ર એક મત માટે ખાસ બુથનું આયોજન ચૂંટણી પંચ કરે છે. ત્યારે એક મત હોવાના કારણે અહીંયા 100% મતદાન થાય છે, પરંતુ એક જ મત હોવાના કારણે મહંતનું મતદાન ગુપ્ત રહેતું નથી. મત ગણતરી સમયે બાણેજનું બૂથ ખુલતા જ મહંતે વોટ કોને આપ્યો છે તે ગુપ્તતા આખરે છતી થઈ જાય છે. મત ગણતરી સમયે કઈ પાર્ટી અને કોણ ઉમેદવાર ચૂંટાય છે તે જાણવા લોકો અને નેતાઓ જેટલા આતુર હોય છે, તેટલા જ સ્થાનિક નેતાઓ પણ જાણવા માટે આતુર હોય છે કે મહંતે કોને વોટ આપ્યો. જો ચૂંટણી પંચ છે તો એક વોટ કે લીએ જો ઇતની વ્યવસ્થા કી હૈ તો મેરે કો બહોત આનંદ કી બાત હૈ. और मैं सब भाइयों बहनों को बोल रहा हूँ कि भाई आप भी सब जैसा बाणेज में 100% मत होता है वैसा आप भी 100% मत होना चाहिए सब जगह. જે જંગલમાં આવેલું છે ફક્ત એક જ મતદાર હોવા છતાં પણ અમે મતદાનના આગલા દિવસ એટલે કે 22મી તારીખે પોલિંગ સ્ટાફ સાથે અમે તમામ પોલિંગ સ્ટાફ મૂકીશું, તેમજ ત્યાં મતદાન મથકમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય તે પણ અમે ઊભી કરવામાં આવે છે. મારે મતદારોને અપીલ છે કે જો જંગલ જેવા દુર્ગમ્ય વિસ્તારમાં પણ જે પોતાનો મત છે, પોતાનો મત આપીને સંદેશ આપવા માંગે છે કે આપણા શહેર અને જે ગામડાઓમાં આટલી સવલતો છે તો આપણે એ સવલતનો ઉપયોગ કરીને 100% મતદાન મતદારે કરવું.